આગળ વધી અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ પર પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. લોકોને ઘરમાં રહેવા માટે સમજાવવા ગઈ હતી પોલીસ અને તે દરમિયાન પથ્થરમારો થયો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં. લોકો ઘરથી બહાર ન નીકળે વારંવાર સમજાવવામાં આવી રહ્યું છે, કારણ કે આ લોકો માટે જ મહત્વની બાબત છે. કોરોના વાયરસ વધુ ન ફેલાય, કોરોનાનું સંક્રમણ અટકે તે માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે, પરંતુ લોકોની પણ એ ફરજ બની છે, જવાબદારી આવી છે કે ઘરની બહાર ન નીકળે અને કોરોનાના સંક્રમણને અટકાવે. બસ આ જ વસ્તુ સમજાવવા માટે પોલીસ લોકોને પ્રયત્ન કરી રહી છે, પરંતુ પોલીસ પર પથ્થરમારો થયો છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, જે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. તો સમજાવટ કરી રહેલી પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. અમદાવાદના ગોમતીપુરના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. તો આ ઘટનાની જાણ થતા અન્ય પોલીસ કર્મચારી અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. વલસાડ જિલ્લામાંથી 39 લોકો દિલ્હીમાં જમાતના મરકજમાં સામેલ થયા હતા, જેમાંથી 24 લોકો પરત આવ્યા છે, જ્યારે કે 15 લોકો હજુ રાજ્યની બહાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આ સાથે જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના 6 લોકો અને દમણના 3 લોકોનો સમાવેશ થાય છે. 10 લોકોને તાત્કાલિક ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તો વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને લઘુમતી સમાજના વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મુસ્લિમ અગ્રણી અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લોકોને અપીલ કરી છે કે સરકારના નિયમોનું અને ગાઈડલાઈનનું લોકો પાલન કરે, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળે. વલસાડમાં કોરોનાના કેર વચ્ચે પણ નગરપાલિકાનું ઉઘરાણું, ધરમપુર નગરપાલિકા ઉઘરાણું કરી રહી છે. પાથરણા વાળાઓ પાસે હજુ પણ ઉઘરાણી થઈ રહી છે. કપરી પરિસ્થિતિમાં નગરપાલિકા ઉઘરાણી કરી રહી છે. નગરપાલિકાની ઉઘરાણીની કાર્યવાહીને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હિંમતનગરમાં કલેક્ટર કચેરીમાં લોકોની ભીડ એકઠી થઈ. આરોગ્ય વિભાગની 8 જગ્યા પર ભરતી સોશિયલ મીડિયા ડિસ્ટન્સિંગના જે લીરેલીરા અહીં ઉડ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે. કલેક્ટર કચેરીમાં લોકોની ભીડ જામી હતી. આરોગ્ય વિભાગની 8 જગ્યા પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ ભરતી પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે, તો નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ખુદ જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે અપીલ કરી છે, છતાં પણ અહીં નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.